ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાનો છે. આંકડાશાસ્ત્ર આપણે ધોરણ 9માં અભ્યાસ કરી જ ગયા છીએ, તો તેમાં મધ્યવર્તી સ્થિતિના 3 માપો આપણે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરી ગયા છીએ. ધોરણ 9માં કયા કયા આવતા હતા? મધ્યક, બહુલક અને મધ્યસ્થ. તો ધોરણ 10માં પણ 3 અને 3 જ છે, 3 અને 5 થયા જ નથી. તમે જે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે તે જ 3 એ 3 વસ્તુ પાછી ધોરણ 10માં રિપીટ કરવાની છે. એટલે ધોરણ 10નું સૌથી સરળમાં સરળ ચેપ્ટર કેવું હોય તો આંકડાશાસ્ત્રને ગણી શકાય, કારણ કે આપણે બધી જ સંજ્ઞાઓથી જાણીતા છીએ. મધ્યક તો મધ્યકને કહેવાય એક્સ બાર, બહુલક તો બહુલકને કહેવાય ઝેડ, અને મધ્યસ્થ તો મધ્યસ્થને કહેવાય એમ. આ 3એ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે. એટલે આપણને કોઈ પણ એક માહિતી આપી હોય અને તેના પરથી આપણે આ 3એ 3 વસ્તુ શોધવાની હોય. તો અત્યાર સુધી આપણે જે શીખતા હતા ધોરણ 9માં તે હતી અવર્ગીકૃત માહિતી, એટલે માં વર્ગ આપેલા નહોતા. ઓકે, અને હવે જે આપણે ધોરણ 10માં શીખવાનું છે તે વર્ગીકૃત માહિતી, એટલે આપણને વર્ગ આપેલા હશે. કઈ રીતના વર્ગ આપેલા હશે? જો અહીં જો, 0 થી 2નો વર્ગ છે, 2 થી 4નો વર્ગ છે, 4 થી 6નો વર્ગ. તો આવી રીતે વર્ગ આપેલા હોય એટલે આને વર્ગીકૃત માહિતી કહેવાય. ઓકે, તો ધોરણ 10માં તમારે બસ આવી વર્ગીકૃત માહિતીના જ મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધવાના છે. તો આ વર્ગીકૃત માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધવાની કઈ રીત તો આવતી હશે ને? તો એ રીતો વિશે આપણે જાણીએ. ચાલો પહેલા મધ્યક, તો મધ્યક શોધવાની કેટલી રીત છે તેના વિશે અભ્યાસ કરીએ. તો પહેલું મધ્યક, વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની 3 રીતો છે. ટોટલ 3 રીતથી આપણે મધ્યક શોધી શકીએ છીએ. વર્ગીકૃત એટલે વર્ગ આપેલા હશે. મેં તમને હમણાં જ હજી બતાવી રહ્યો કે 0 થી 2, 2 થી 4 આવા વર્ગ આપેલા હોય તો એ વર્ગ, વર્ગીકૃત માહિતીનો આપણે મધ્યક શોધી શકીએ. તેની પહેલી રીત છે પ્રત્યક્ષ રીત. તો પ્રત્યક્ષ રીતથી આપણે મધ્યક કઈ રીતે શોધી શકીએ? તો આ ચેપ્ટરમાં તમારે સૂત્ર યાદ રાખવાના છે. તે સૂત્ર જો તમને યાદ રહી ગયા પરફેક્ટ, તો તમારા સમય એકદમ ઈઝી થઈ જશે. પહેલું સૂત્ર છે મધ્યક એટલે કે એક્સ બાર. તો એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ. હવે તમે પૂછશો કે સર એફ આઈ એટલે શું? તો એફ આઈ એટલે આવૃત્તિ, જે તમને સવાલમાં આપી જ દીધેલી હશે. હમણાં આપણે આગળ સમ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. એફ આઈ એટલે આવૃત્તિ, આ એટલે કે પહેલી આવૃત્તિ, બીજી, 1 2 3 આવી રીતે હશે. એક્સ આઈ એટલે મધ્ય કિંમત, મધ્ય બિંદુ કઈ રીતે શોધવું તે પણ આપણે શીખીશું, મધ્ય કિંમત. અને સિગ્મા, આ જે નિશાની છે તે સિગ્માની છે, તેને આપણે સિગ્મા વાંચીશું, તેનો મતલબ થાય છે સરવાળો. એટલે જે જે પદ હશે એફ આઈ એક્સ આઈ ના તેનો આપણે સરવાળો કરીશું. એફ આઈ એટલે આવૃત્તિનો સરવાળો કરીશું. તે આપણે દાખલામાં જોઈએ. તમારે અત્યારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે સિગ્મા એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ. ઓકે, બીજી રીત છે ધારી લીધેલ મધ્યકની રીત. તો એમાં પણ મધ્યક એટલે કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ. જે આગળ જે પહેલી રીત હતી પ્રત્યક્ષ રીત, તેમાં અહીંયા એક્સ આઈ હતું, અહીંયા એક્સ આઈની પ્લેસ પર આવી ગયું છે ડી આઈ, અને આગળ શું એડ થઈ ગયું છે એ. તો ડી આઈ જે એડ થયું, તો ડી આઈ એટલે શું હશે? તો કે એક્સ આઈ માઇનસ એ, અને જે એ છે શું છે? તો કે ધારેલો મધ્યક. તમે અત્યારે સૂત્ર યાદ રાખજો. ચાલો ત્રીજી રીત છે પદ વિચલનની રીત. આ બધામાં આપણે મધ્યક જ શોધી શકીએ છીએ અલગ અલગ રીતથી. ચાલો, તો મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ એના છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. અહીં નવું આવ્યું યુ આઈ. બીજી રીતમાં હતું ડી આઈ, ત્રીજી રીતમાં થઈ ગયું છે યુ આઈ. તો યુ આઈ એટલે શું છે? તો કે એક્સ આઈ માઇનસ એ અપોન એચ. તો એક્સ આઈ માઇનસ એ એટલે તો શું છે? ડી આઈ. તો ડી આઈ અપોન એચ. ચાલો, પછી છે એ એટલે ધારેલો મધ્યક, અને એચ એટલે વર્ગ લંબાઈ, એટલે જે વર્ગ આપેલા હશે તમને સવાલમાં તેના વચ્ચે કેટલા કેટલાનું અંતર છે તેને કહેવાય વર્ગ લંબાઈ. બે વર્ગ વચ્ચે કેટલાનું ડિસ્ટન્સ છે તેને કહેવાય વર્ગ લંબાઈ. તે આપણે આગળ દાખલામાં જોઈએ. અત્યારે આપણે જે દાખલો કરીએ છીએ તે આપણે પ્રથમ રીતનો ઉપયોગ કરીને કરશું, એટલે કે પ્રત્યક્ષ રીતથી.
પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો શીખીએ. ચાલો તો પ્રશ્ન નંબર એક તમને અહીં આપેલો છે કે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા એટલે કે 0 થી 2 છોડ હોય તેવા ઘર કેટલા છે? 1. 2 થી 4 છોડ હોય તેવા ઘર કેટલા છે? 2. 4 થી 6ની વચ્ચે છોડ હોય તેવા ઘરો કેટલા છે? 1. પછી 6 થી 8ની વચ્ચે હોય તેવા ઘરો 5. 8 થી 10ની વચ્ચે હોય તેવા ઘરો 6. 10 થી 12ની વચ્ચે છોડની સંખ્યા હોય તેવા ઘરો 2. અને 12 થી 14ની વચ્ચે છોડની સંખ્યા હોય તેવા ઘરો છે 3. તો આ જે માહિતી આપેલી છે તેને કહેવાય વર્ગીકૃત માહિતી, અને તેનો આપણે મધ્યક શોધવાનો છે. તો તેના માટે મારે પહેલાં એક ટેબલ બનાવવું પડશે. હવે ટેબલ કેટલાનું બનાવવાનું છે? તો કે 4 કોલમનું. કેટલી કોલમ આવશે? 4. એટલે 4 ઊભી કોલમનું ટેબલ બનાવવાનું છે. ચાલો બનાવીએ ટેબલ. ચાલો તો અહીંયા આપણું ટેબલ બની ગયું છે 4 કોલમનું. આ પહેલી કોલમ, બીજી, ત્રીજી અને ચોથી. હવે ચારે ચાર કોલમમાં શું આવશે? તો જ્યારે મધ્યક શોધવાનો હોય ત્યારે એટલું યાદ રાખો કે પહેલી 3 કોલમમાં સેમ ટુ સેમ બધામાં રાખવાનું છે. જે પહેલી કોલમ હશે તેમાં આવશે વર્ગ. વર્ગો એટલે કે જે તમને આપેલા હશે છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, તે તમારે પહેલી કોલમમાં લખવાનું છે. બીજી કોલમમાં આવશે આવૃત્તિ. આવૃત્તિને કહેવાય FI. જે તમને સવાલમાં આપી દીધેલી છે ઘરોની સંખ્યા, એટલે કે જે બીજી છે રો, તે આપણી શું થઈ જશે? આવૃત્તિ. ઓકે, ત્રીજી કોલમ જે આવશે તે આવશે XI. શું આવશે? XI એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે શોધવી તે હમણાં આપણે શીખીશું. અને ત્યારબાદ છેલ્લી કોલમ છે તેમાં બંનેનું મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર, એટલે કે FI ગુણ્યા XI. ઓકે, તો ચાલો પહેલાં જે માહિતી આપણી પાસે છે સવાલમાં તે આપણે લખીએ. પહેલાં વર્ગો મારી પાસે છે કયા કયા છે? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. ત્યારબાદ FI એટલે શું છે? આવૃત્તિ. આવૃત્તિ પણ મારી પાસે છે. કેટલી છે? 1, 2, 1, 5, 6, 2 અને 3. ત્યારબાદ હવે મારે જોઈએ છે XI. XI એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો જે અહીંયા જે આપેલો છે વર્ગ, તેનો બંનેનો સરવાળો એટલે કે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ, જે આગળ જે ડિજિટ છે અને પાછળ જે છે તેનો બંનેનો સરવાળો એટલે કે 0+2 અને છેદમાં પણ 2, ભાંગ્યા 2 કરી દેવાના, કારણ કે મારે મધ્ય કિંમત જોતી હોય એટલે હંમેશા ભાંગ્યા શું કરવાનું? 2. તો ચાલો 0+2 એટલે 2 થશે અને ભાંગ્યા 2 તો 2 ઉડી જશે, તો જવાબ આવશે 1. તો મધ્ય કિંમત કેટલી મળી ગઈ મને? 1. એવી જ રીતે ચાલો બીજા વર્ગની, એટલે કે 2 થી 4 છે તો બંનેનો સરવાળો એટલે કે 2+4 અને ભાંગ્યા કરશું 2. ચાલો બંનેનો સરવાળો કેટલો થશે? 4+2 એટલે 6, છેદમાં 2 તો છેદ ઉડાડું 2 3 6 એટલે જવાબ 3 મળશે. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે બધી મધ્ય કિંમત શોધવા બેસવાનું નથી, આપણે ડાયરેક્ટ લખતા શીખવાનું છે. ચાલો અહીંયા વર્ગ લંબાઈ ચેક કરવી હોય તો હું અહીંયા જોઈ લઈશ કેટલા કેટલાનો ગેપ છે. 2 માંથી 4, 4 થી 6, 6 થી 8 એટલે 2 ગેપ છે. તો મારે મધ્ય કિંમતમાં પણ હું 2 ગેપ રાખીને ડાયરેક્ટ લખી શકું છું. ચાલો જો 1 માં 2+ કરો એટલે 3. હવે 3 માં 2+ કરીશ એટલે કેટલી મળશે મને ડાયરેક્ટ વર્ગ લંબાઈ, સોરી મધ્ય કિંમત? 5. ચાલો 5 માં +2 કરીશ એટલે 5+2 એટલે કેટલા મળશે મને? 7. ચાલો 7 માં 2+ કરું એટલે કેટલી મળશે? 9. ચાલો 2 જ હું કેમ પ્લસ કરું છું ફરી વખત? અહીંયા જોવો તમે વર્ગ લંબાઈમાં 2 વર્ગ લંબાઈ 2 છે. ઓકે, 2 ડિસ્ટન્સ છે 2, 2 માંથી 4, 4 માંથી 6, 6 માંથી 8 એટલે અહીંયા આપણે 2+ કરીએ છીએ. જેટલી વર્ગ લંબાઈ હોય તેટલું અહીં પ્લસ કરી શકો. ચાલો 9 માં 2+ કરીશ એટલે મને મળશે 11 અને 11 માં 2+ કરું એટલે મને મળશે 13. હવે છેલ્લું આપણે શોધવાનું બાકી છે કોલમમાં FI XI, એટલે છે FI એટલે બીજી કોલમ, XI એટલે ત્રીજી કોલમ. આ બંને કોલમનું મલ્ટીપ્લાય કરતું જવાનું છે. મલ્ટીપ્લાય એટલે ગુણાકાર કરતું જવાનું છે. ચાલો અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, તો 1 × 1 એટલે જવાબ આવશે 1. અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો 2 × 3 એટલે જવાબ આવશે 6. અહીંયા 1, અહીંયા 5, તો 1 × 5 એટલે જવાબ આવશે 5. પછી અહીં 5 × 7 તો કેટલો આવશે? 7 × 5 35. પછી 6 9
54, ત્યારબાદ 2 × 11 એટલે 11 × 2 = 22, ત્યારબાદ છેલ્લું છે 3 × 13 એટલે 13 × 3 = 39. હવે મારે કયા કયાની જરૂર પડવાની છે, આમાં કઈ કઈ કિંમતોની જરૂર પડવાની છે? તો પહેલાં આપણે મધ્યક શોધીએ છીએ, તો આપણે મધ્યક શોધવાનો છે પ્રત્યક્ષ રીતે. પ્રત્યક્ષ રીત એટલે પહેલી રીત. તો પહેલી રીતમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, ચાલો આપણે જોઈએ સૂત્રમાં. પ્રત્યક્ષ રીતમાં મારે મધ્યક શોધવા માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ અને સિગ્મા એફઆઈ એટલે જે એફઆઈ એક્સઆઈ મળો તેનો પણ સરવાળો અને એફઆઈનો પણ સરવાળાની જરૂર છે. તો ચાલો બંનેનો પહેલાં આપણે સરવાળો શોધી લઈએ. અહીંયા છે આપણી પાસે એફઆઈ, તો આ બધાનો સરવાળો કરીશ એટલે મને સિગ્મા એફઆઈ મળી જશે. અહીંયા છે એફઆઈ એક્સઆઈ એટલે એનો બધાનો સરવાળો કરીશ એટલે મને શું મળી જશે, સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો ચાલો અહીંયા લખું છું હું સિગ્મા એફઆઈ એટલે જે જે અમારી આવૃત્તિ છે 1+2+1+5+6+2+3 બધાનો સરવાળો કરીશ એટલે મને જવાબ મળશે 20. ઓકે, ત્યારબાદ અહીંયા મારે શોધવાનું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો ચાલો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે બધાનો સરવાળો 1+6+5+35+54+22+39 બધાનો પ્લસ કરીશ એટલે મને આન્સર મળશે 162. ઓકે, તો બધી કિંમત મારી પાસે આવી ગઈ છે. તો પહેલાં હું કિંમત લખી લઉં કઈ કઈ કિંમત મારી પાસે છે હાલમાં. તો ચાલો મારી પાસે છે સિગ્મા એફઆઈ, કેટલો આવેલો છે સિગ્મા એફઆઈ 20. ત્યારબાદ છે સિગ્મા એફઆઈ એક્સઆઈ, કેટલો આવેલો છે 162. ચાલો પ્રત્યક્ષ રીતથી મારે મધ્યક શોધવો હોય એક્સ બાર, તો એનું સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો બે જ કિંમત છે, બંનેની કિંમત મૂકી દઈએ 162 અને છેદમાં આવશે 20. ખાસ આ બંનેનો ભાગાકાર મેઇન છે, બાકી તો તમને ટેબલ બનાવતો તો આવડવાનું જ છે. બંનેનો ભાગાકાર કઈ રીતે કરશો, તો જે ઉપર જે પદ હશે તેને આપણે ભાગાકારમાં અંદર રાખીશું અને નીચે જે છે તેને બહાર. ચાલો તો 20 ઘડિયામાં 162 નજીક, તો 20 × 8 = 160. 20 ઘડિયો તમને આવડતો જ હોય, 162માં ચાલો તો 20 × 8 આપણે 160 કર્યા, ત્યારબાદ 2 વધ્યા, અહીંયા મારે 0 લગાવવો છે તો ઉપર શું લગાવી દઈશું, પોઈન્ટ. તો ચાલો 20 × 1 = 20 માઇનસ આ બંનેનું 0 0 એટલે મારો મધ્યક મળે છે મને 8.1. તો આ રીતે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધી શકીએ છીએ. ચાલો હવે હું તમને એક વર્ક આપું છું જે તમારે મને કરીને દેવાનું છે. અહીંયા મેં તમને 3 સવાલ આપેલા છે. પહેલો સવાલ છે પ્રતિ મિનિટ ધબકારા એટલે 65 થી 68 ધબકારા 1 મિનિટમાં થતા હોય તેવી મહિલાઓની સંખ્યા 2 છે, 68 થી 71 તેવી મહિલાઓ 4 છે, 71 થી 74 તેવી મહિલાઓ 3 છે. આવી રીતે મેં એક વર્ગીકૃત માહિતી આપેલી છે તેનો મધ્યક તમારે શોધવાનો છે. તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને શોધી શકો છો, પરંતુ આપણે પહેલાં પ્રત્યક્ષ રીતથી જ શોધવાનો છે. આવી રીતે બીજો છે સવાલ, તેમાં પણ વેતન એટલે કે પગાર આપેલો છે કે 500 થી 520 રૂપિયા પગાર હોય તેવા કારીગરોની સંખ્યા 12 છે, 520 થી 540 વાળા 14 છે, 540 થી 560 વાળા 8 છે. તો આ માહિતી આપેલી છે તેમાં પણ મધ્યક શોધવાનો છે. પછી સાક્ષરતા દર એટલે કે સાક્ષરતા એટલે કેટલા ભણેલા છે તેની ટકાવારી આવા શહેરો કેટલા છે તે આપેલા છે. તો પહેલું જે છે તે વર્ગો, બીજું છે તે આવૃત્તિ તમને સવાલમાં આપી દીધેલી છે અને તેના મધ્યક તમારે શોધવાના છે અને તે તમે શોધીને તેના આન્સર મને કમેન્ટ બોક્સમાં આપી શકો છો. અને બીજી રીત આપણે ધારેલી મધ્યકની રીત છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.